आदिवासी युवतीओ पासेथी ट्रेनिंग ना नामे रूपया 12,000 पड़ाव्या हता अने ते बाद मासिक पगार आपवाना बदले मार मारी होवानो मामलो छाणी पोलीस मथकमां पहोंच्यो हतो। पोलीसे युवतीओनी फरियादना आधारे कंपनी संचालको सामे गुनो दाखल करवानी कार्यवाही हाथ धरी छे। નોકરીની લાલચ આપી છેતરપિંડી। વડોદરામાં કંપનીના યુવાનો અને યુવતીઓને ભેગા મળી ભાડું માંગવા ગયેલી આદિવાસી યુવતીઓને માર માર્યો। મળેલી માહિતી પ્રમાણે છાણીમાં આવેલી ઋત્વે વેસનેસ નામની પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે। કંપનીના સંચાલકો દ્વારા નોકરીના નામે યુવતીઓને બોલાવી તેઓ પાસેથી રૂપિયા 12,000 ટ્રેનિંગના નામે લીધા હતા અને તે બાદ યુવતીઓને માસિક રૂપિયા 12,000-15,000 પગાર આપવાનું જણાવી ટેલિકોલર તરીકેની કામગીરી સોંપતા હતા। ટેલિકોલર તરીકેનું કામ સોંપ્યા બાદ યુવતીઓને ફરજિયાત પ્રતિદિન 15 કોલ કરીને યુવતીઓ અને યુવાનોને નોકરી માટે બોલાવવા માટેની કામગીરી કરાવવામાં આવતી હતી। નોકરી છોડ્યા બાદ કંપનીએ ભાડું પણ ન આપતા અને માર મારતા આદિવાસી 22 જેટલી યુવતીઓ છાણી પોલીસ મથકમાં પહોંચી હતી અને છાણી પોલીસ મથકમાં ઋત્વે વેસનેસ કંપનીના સંચાલકો સામે ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી હતી। છાણી પોલીસે તમામ યુવતીઓને પ્રાથમિક સારવાર માટે સાજો હોસ્પિટલમાં મોકલી હતી। યુવતીઓની સારવાર બાદ તેઓની ફરિયાદના આધારે ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે તેમ છાણી પોલીસે જણાવ્યું હતું। હું છું પ્રોપર પંચમહાલની છું અને પ્રોપર ગોધરાની છું। ગોધરાની બાજુમાં જ ગામ છે ભેખડિયા, ભેખડિયા ગામની છું હું। અહીંયા 4 મહિના પહેલાં આવી હતી એક ભાઈ દ્વારા, જેમને મને આ કંપનીમાં બોલાવ્યા હતા કે જોબ છે એવું કરીને બોલાવ્યા હતા। અને અહીંયા ડાયરેક્ટ સેલિંગ છે એવું ખબર નથી, પહેલાં એવું કહેવામાં આવે છે કે ઓફિસ વર્કનું કામ છે અને સેલેરી આપી દેવામાં આવે છે 12,000-15,000 વચ્ચે રહે છે એવું કરીને અમને બોલાવ્યા હતા। ત્યાર પછી 3 દિવસ થયા પછી અમને ખબર પડી કે કામનું સ્ટાર્ટઅપ કર્યું, ખબર પડી કે 3 દિવસ પછી અમને એવું ખબર પડી કે આ કામ શું છે, પછી તો પણ અમે કર્યું કે સેલેરી મળી જશે એવું વિચાર કરીને અમે કર્યું કે અમને ભરોસો આપવામાં આવ્યો કે તમને સેલેરી રેગ્યુલર 12,000 મળી જશે એવી રીતના અમને। પછી એક મંથ પૂરો થયો એટલે સેલેરીની વાત આવી તો અમને કીધું કે સેલેરી નથી આવીને આમ તેમ કીધું તો એમ કે બાના પાડ્યા કે આ વીક મળી જશે, આ મંથ મળી જશે, આ મંથ તમે લઈને ચાલુ કરો, તમારા નીચે છોકરાઓને લાવો, એ છોકરાઓ કામ કરશે, બીજા છોકરાને લાવશે, એમ કરીને ટીમ બનાવીને કામ કરાવવાનું એવું કીધું। મારી નીચે 30-35 જણ કામ કરતા, ત્યાર પછી એટલા લોકો કામ કરે છે તો બી મારે 4 મહિના થયા, 4 મંથથી મારે એક પણ રૂપિયો સેલેરી મળે એટલે કે મને ચેક નથી મળ્યા કે ચેક આપવામાં આવે છે એમ કે છે, પણ એક પણ ચેક નથી પડ્યો મારા ખાતામાં। શું કર્યું આજે, આજે શું થયું તમારી સાથે? આજે અમારે પછી ચાર મંથ થયા એટલે મારે સેલેરી ના મળી એટલે મેં એવું કીધું કે મારી જે પણ મારી ડાઉનમાં જે છોકરીઓ ડાઉનલાઈન કહેવામાં આવે છે એ મારી ડાઉનમાં જે છોકરીઓ કામ કરે છે એ છોકરીઓને લઈને મારે હવે ઘરે જતું રહેવું છે ને એવું કીધું, તો મેં એમની પાસે અમારે ઘરે જવા માટે ભાડું નથી તો અમારે ભાડું જોઈતું હતું ઘરે જવા માટે, તેમની પાસે અમે ભાડાની માંગ કરી તો એમ કહે છે કે અમારી પાસે નથી, તમે અમારે ઘરે જે કામ નથી કરવા આવ્યા ને એવું કહે છે। પહેલાં તો સ્ટાર્ટિંગમાં 12,000 ફીસ ભરાવે છે, ફર્સ્ટ લાઈન મેં ગોઠવી, પછી સેકન્ડ લાઈનને ગોઠવી, પછી ત્રીજીને, મતલબ અમે 2 છોકરી આવી, બીજી છોકરીને ગોઠવી, રીતના ટીમ બનાવીને કામ કરશો નહીં, બસ એ જ કરવાનું છે, ફોન કરીને બોલાવવાનું ને બસ એ આવીને પાછા બીજાને બોલાવે જેને યોગ્ય લાગે રહે ને, જેને નહીં ફાવે એ જતા રહે ને એ રીતે 12,000 ફીસ લે છે કે તમે 5 વર્ષ 10 વર્ષ ગમે તેટલા કામ કરો, જેટલા વર્ષ કામ કરો એ 12,000 તમારે કંપનીનો। અહીંયા મેન કંપનીના માલિક છે, એમનું નામ છે જગદીશ સર, એ ગાંધીનગર રહે છે, અહીંયા છે સિમરન સર ને, મતલબ પહેલાં માજલપુર રહેતા, તમે 1-2 મહિના થયા છે અહીંયા માજલપુરમાં હકમ સર હતા અને અહીંયા સિમરન સર છે, એ સિમરન સર અને 3 દિવસથી ભાગી ગયા છે અને હકમ સર બી ભાગી ગયા છે અમારે ચેકની વાત થઈને, તો સિમરન સર છે મતલબ હકમ સર છે 8-9-10 લાખ રૂપિયા લઈને ભાગી ગયા છે અને સિમરન સર છે એ 3-4 લાખ રૂપિયા એના